ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આરોગ્યતંત્ર લેક્ચર સિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કે નાસા સોસ. સોસ એટલે શું? તો ડ્રાયનેસ ઉત્પન્ન થવી. ક્યાં આગળ? તો કે નાકમાં. નાકમાં શું ઉત્પન્ન થાય છે? ડ્રાયનેસ. વૃક્ષ કોનો ગુણ છે? તો કે વાયુનો. અને પિત્ત જે છે ગરમીના કારણે પણ વૃક્ષતા ઉત્પન્ન કરી શકે છે. તો વાયુ અને પિત્તના કારણે શું થાય છે? નાકની અંદર શુષ્કતા ઉત્પન્ન થાય છે, નાકની અંદર ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે. એને શું કીધું? નાસાસોસ. અને એના કારણે શું થઈ? શ્વાસમાં શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડી. આ તમે એક્ઝામ્પલ આપો તો કે જ્યારે તમે દોડતા હોય, વધારે દોડી રહ્યો, ત્યારે શું થાય? તો કે ત્યારે તમારું ઓરલ જે છે પ્લસ જે છે નાઝલ જે છે બધા વે શું થાય? સુકાય. હવે વાયુ દોડવાને કારણે અને પિત્ત જે છે તડકામાં દોડવાને કારણે બંને પ્રકોપ થાય ત્યારે નાક જે છે સુકાઈ જાય. અને નાક જ્યારે સુકાય, તમે ત્યારે દોડીને ઉભા રહો, ત્યારે તમને થોડીક વાર જે છે શ્વાસ લેવામાં શું થાય? તકલીફ પડે. તો એ જ જે છે એક્ઝેક્ટ જે છે એ ફિઝિયોલોજી છે, પરંતુ અહીંયા પેથોલોજી સ્વરૂપે તમે બેઠા હોય તો પણ જે છે તમારા અંદર જો વાત અને પિત્તનો પ્રકોપ થાય નાકની અંદર, તો એ જો છે ડ્રાયનેસ ઉત્પન્ન કરે. તો તમે બેઠા હોય તો પણ નાકની અંદર ડ્રાયનેસ અને શ્વાસોશ્વાસમાં તકલીફ પડી શકે. એ આપણે ફિઝિયોલોજી સમજ્યા કે દોડીએ તડકામાં અને જે ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે નાસાસોસ નથી, પરંતુ જે આપણે ફિઝિયોલોજીકલી બેઠા છીએ શાંતિથી અને તો પણ જે છે ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે નાકની અંદર, તો એ ડિઝીઝ છે, એ વિકૃતિ છે. એને શું કીધું? નાસાસોસ. કફ જે ઘ્રાણમાં છે વાયુની રૂપતાના અને પિત્તના તીક્ષ્ણ ઉષ્ણ ગુણના કારણે શું થાય? સુકાય. એટલે શું થાય? પાથવે આખો સુકાઈ જાય, એટલે શ્વાસોશ્વાસમાં શું થાય? તકલીફ પડે. ચિકિત્સા શું છે? તો કે હવે ચિકિત્સાની અંદર જુઓ, વાત અને પિત્ત ઉપર કામ કરવાનું છે. વાત ઉપર કામ કરવા માટે સ્નેહપાન આપ્યું ઘી દૂધનું, નશ્ય જે છે આપણી અણુ તેલનું કર્યું, કારણ કે પાથવે જે છે ડ્રાય બન્યો છે, એને મોઇસ્ટ કરવા માટે આપણે નશ્ય આપ્યું, માંસરસ જે છે જંગલ પ્રાણીનું આપ્યું, ધૂમપાન પણ કેવું આપ્યું? સ્નેહિક આપ્યું, કે જેથી જે છે તમને વૃક્ષતા ઉદભવે નહીં, વધારે વૃક્ષતા ઉદભવે નહીં, એના માટે જે છે સ્નેહિક ધૂમપાન આપ્યું. બલા તેલનો પ્રયોગ જે છે પાન માટે અને શિરોબસ્તી માટે કર્યો, દૂધ અને શર્કરાનું પાન કર્યું કે જેથી વાત જે વધ્યો છે, જે પિત્ત જે વધ્યો છે એનું પણ સમન થાય. દૂધ અને શર્કરાનું મિક્સચર એ પિત્તના સમન માટે બેસ્ટ ગણવામાં આવે છે. તો આપણે આજે શું જોયું? નાસાસોસ એક ક્લિયર એક્ઝામ્પલ દ્વારા, આપણે ફિઝિયોલોજિકલ એક્ઝામ્પલ દ્વારા સમજ્યા. એની ટ્રીટમેન્ટ આપણે જોઈ, સ્નેહન છે, નશ્ય છે, પછી દૂધ અને શર્કરાનું મિશ્રણ છે, ધૂમપાન સ્નેહિક છે, માંસરસ છે, બલા તેલનું પાન અને શિરોબસ્તી છે. તો આ સાથે જ નાસાના મોટા ભાગના આયુર્વેદિક ડિઝીઝ જે છે અહીંયા સંપૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરથી નોઝ તરફ આપણે મોડર્ન ટોપિક જે છે જોઈશું થોડા ઘણા, અને ત્યારબાદ જે છે મુખ રોગોની અંદર મોસ્ટ આઈએમપી આઈએમપી જે ટોપિક હશે, જે જોવા લાયક હશે ક્લિનિકલી, એ આપણે જોઈશું. અને ત્યારબાદ જે છે નવો સબ્જેક્ટ, નવો વિષય, નવી વાત નવા લોકો સાથે કરશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.